હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને કપાસની બજાર વિશે આ વિડીયોમાં વાતચીત કરીશું. મિત્રો, કપાસના ભાવમાં આજે ટકેલું વલણ જોવા મળ્યું છે રાજકોટની હરાજીની અંદર. રાજકોટની અંદર હરાજી થઈ એની અંદર 5,000 થી 5,500 મણની આવક થઈ હતી અને ભાવમાં ટકેલું મજબૂત વલણ હતું. આવક ઓગણી નબળી છે, છતાં પણ બજાર ઉપર એની અસર નથી. એની વાત કરું એ પહેલાં રાજકોટના ભાવ જણાવી દઉં. 4G ક્વોલિટીની અંદર 1480 થી 1510 ભાવથી વેપાર થયા હતા. એ પ્લસ કેટેગરી 1450 થી 1480, એ ગ્રેડમાં 1410 થી 1450, બી પ્લસ 1380 થી 1410, બી ગ્રેડ 1350 થી 1380 અને ફર્ધરની અંદર 1300 થી 1350 ભાવ હતા. ફર્ધર હલકા માલ આવે તો 1175 થી 1240 ભાવથી કામકાજ થયા હતા. મિત્રો, આવકની વાત આપણે કરતા હતા. આવકો ઘણી ઓછી થઈ ગઈ છે. 30,000 થી 35,000 મણની આવક થાય છે. એના બે કારણ છે, એક તો ખેડૂતો પાસે માલ નથી અને બીજું વાતાવરણ બગડેલું છે એટલે આવકો ઘણી ઓછી રહે છે. આમ છતાં બજાર ઉપર એની અસર નથી, કારણ કે સામે ન્યૂયોર્કના વાયદાની અંદર ઘણી જ મંદી ચાલી રહી છે એટલે બજાર ઊંચી આવતી નથી. નબળી આવક હોવા છતાં પણ એ બહુ આમ જોઈએ તો કટોકટીનો સમય કહેવાય, કારણ કે બધાને એમ હતું કે આવકો ઘટી જાય તો બજાર ચોક્કસપણે વધી શકે, પણ હાલ નથી વધતી. એનો મતલબ એ કે બજારના ફંડામેન્ટલ ખૂબ ઢીલા છે, કારણ કે માંગની સ્થિતિ જ આવા સંજોગમાં નબળી હોય એવું બની શકે છે. આપણે વાત કરીએ વિદેશી બજારની, તો વિદેશી બજારની અંદર વાયદામાં ગઈકાલે થોડોક સુધારો થયો છે. નિકાસના આંકડાઓ આવ્યા હતા એ પણ તમને કહીશ, પણ એ પહેલાં આપણે વાત કરી દઈએ જુલાઈ મહિનાનો વાયદો. આ વિડીયો બને છે ત્યારે 76 સેન્ટની સપાટીએ છે. બહુ કંઈ ખાસ એની અંદર વધઘટ નથી જોવા મળી. અને ગઈકાલે જે વાયદાની સ્થિતિ હતી એના વિશે વાત કરું તો જુલાઈમાં માત્ર 83 પોઈન્ટનો સુધારો થઈને 76.24 સેન્ટનો ભાવ બંધ થયો હતો. અમેરિકામાં અઠવાડિક નિકાસ વેચાણના જે આંકડાઓ દર ગુરુવારે આવતા હોય છે એ ગઈકાલે મોડી રાત્રે જાહેર થયા. એની અંદર સાપ્તાહિક ધોરણે નિકાસના કામકાજો લગભગ 38% જેટલા ઘટીને આવ્યા. જૂના પાકનું વેચાણ માત્ર 1,56,450 ગાંસડીનું થયું, જે ઓછું છે. આમ છતાં ગયા જે વર્ષનું હતું, જે ગયા વર્ષમાં આ સપ્તાહના સોદા હતા એના કરતાં 18% વધારે છે, પણ એકંદરે નિકાસ સોદા ઓછા થયા છે. ચીનની ખરીદી અઠવાડિયામાં સારી રહી, 63,600 ગાંસડી ચીને લીધી અને નવા પાકના નિકાસ સોદા 1,40,603 ગાંસડીના થયા. એ થોડાક ઓછા આંકડા એવા છે. એની અંદર અલ સાલ્વાડોરની ખરીદી હતી, 90,800 ગાંસડી એ લોકોએ લીધી હતી અને નિકાસના જે શિપમેન્ટ એટલે જે સોદા થયા હોય પછીના જે માલ ચડાવવાના હોય એ 2,38,755 ગાંસડીના માલ ચડી ગયા છે શિપમાં. એ આગલા અઠવાડિયા કરતાં 4.36% ઓછું છે અને શિપમેન્ટ જે કાંઈ થયું એની અંદર ચીન જ આગળ હોય સ્વાભાવિક છે, કારણ કે ચીનમાંથી વધારે સોદા અત્યાર સુધીમાં થયા હતા. 85,000 ગાંસડી ચીન માટે ચડી છે અને તુર્કી માટે 39,000 ગાંસડી ચડી છે. બીજી તરફ 15મી મેના દિવસે આઈસ કોટન એક્સચેન્જ ઉપર સર્ટિફાઈડ ગાંસડીઓનો સ્ટોક જે આવ્યો છે એ ફરીથી વધ્યો છે, છેલ્લા 2 દિવસથી વધતો જાય છે. ગઈકાલે જે આંકડો આવ્યો એની અંદર 13,135 ગાંસડીનો ઉમેરો થયો છે અને 1,82,870 ગાંસડીનો સ્ટોક જૂના માલમાં ભેગો થયો છે. મિત્રો, આ દેખાડે છે કે બજારની અંદર વેચવાલીનું પ્રમાણ સખત છે એટલે ન્યૂયોર્કના વાયદા નથી વધી શકતા. આપણે તમને જે વાયદાની રેન્જ આપી હતી એ રેન્જની અંદર જ વાયદા ટ્રેડ કરી રહ્યા છે. આપણે 74 સેન્ટનું બોટમ અને 80 સેન્ટનું પ્રતિકારક સ્તર આપેલું છે. આ રેન્જની અંદર, ચુસ્ત રેન્જની અંદર વાયદા ટ્રેડ કરી રહ્યા છે. 2-4 સેન્ટની વધઘટ થાય તો એની અંદર બજાર ફરી શકતી નથી, એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. અને આપણે ન્યૂયોર્ક વાયદાના જે કોઈ પણ લેવલ અત્યાર સુધી આપ્યા છે બધા જ યથાર્થ ઠરેલા છે, કારણ કે આપણો એની અંદર ચાર્ટ પ્રમાણેનો પાક્કો અભ્યાસ હોય છે અને એના ફંડામેન્ટલની માહિતી પણ આપણી પાસે બહુ સારી રીતે આવે છે અને આપણે આપ સૌની સમક્ષ મૂકીએ છીએ. તો એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. ન્યૂયોર્કની વાત આવે એટલે એની સીધી અસર આપણે ત્યાં પડતી જ હોય છે, ભલે આપણે માનીએ ન માનીએ ટીકા કરીએ બધી જ વાત છે, પણ ન્યૂયોર્ક આપણે ત્યાં અસર કરે જ છે અને એ સૌએ સ્વીકારવું જ રહ્યું. ગુજરાતની ગાંસડીની વાત કરીએ તો આજે સવારે 56,600 થી લઈને 56,900 ટકેલા ભાવ જ હતા. એની અંદર 500 રૂપિયાની જ મુવમેન્ટ હતી, કોઈ ખાસ ઉદઘટ એની અંદર નથી દેખાતી.
વાત કરીએ દેશાવરની, તો પંજાબ હરિયાણા ઉત્તર રાજસ્થાન 27 mm નો ભાવ 53,400 રૂપિયા હતો, મધ્યપ્રદેશની અંદર 28 mm ના 55,200, 31 mm ના 59,500, 34 mm ના 79,500 અને 35 mm ના 81,500 ના ભાવ હતા. કર્ણાટક અને તમિલનાડુની અંદર 82,000 અને એનો ભાવ હતો 34 mm નો અને 35 mm નો ભાવ 84,000 રૂપિયા હતો. ગુજરાતની અંદર રૂની ઘાસળીની આવક માત્ર 8,000 થી 10,000 ઘાસળી થાય છે અને સમગ્ર દેશમાં આશરે 35,000 ઘાસળીની આવક થાય છે. ખાસ કરીને મહારાષ્ટ્રની આવક આ સમયે ઓછી રહેતી હોય છે, પણ અત્યારે લગભગ 20-22 હજાર ઘાસળીઓ હજુ પણ મહારાષ્ટ્રમાંથી નીકળે છે. એટલે ગુજરાતની આવક ઓછી હોવા છતાં પણ આવકો રાષ્ટ્રીય સ્તરે જળવાઈ રહી છે, બાબત ખાસ નોંધજો. ગુજરાતની અંદર અત્યાર સુધીમાં 76 થી 77 લાખ ઘાસળીની આવક થઈ ચૂકી છે અને આપણે ત્યાં પ્રેસિંગ લગભગ 85 થી 86 લાખ ઘાસળીનું થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર દેશની અંદર 287 થી 288 લાખ ઘાસળીની આવક થઈ ચૂકી હોવાનો અંદાજ મૂકવામાં આવે છે. વાત કરીએ આપણે કપાસની, તો કપાસની અંદર મિત્રો મેં તમને ઘણા સમયથી રેન્જ આપેલી છે કે માલની અછત આ મહિનામાં થશે કે જૂનમાં થશે એ કોઈ જ નક્કી નથી, કારણ કે સામે માગ નથી. બાકી અત્યારે આવકો જે રીતના છે એ રીતે બજાર ચોક્કસ વધવી જોઈએ, પણ વધતી નથી. તો એ જોતા એટલું ચોક્કસ કહી શકાય કે સારા માલ 4G નો ભાવ 1650 થી ઉપર જવાની હાલ કોઈ શક્યતા નથી, સિવાય કે ટેકાનો ભાવ વધે, ચોમાસાની કોઈ સારી એવી આગાહી થાય, વાવેતર ઓછા થાય, બિયારણની અછત થાય, ભાવ વધારો થાય. આ બધા કારણો જો આવે તો જ કપાસમાં અંતિમ સિઝનના સમય જયારે આવે ત્યારે તેજી થઈ શકે. એ સિવાય કોઈને વેચવું હોય તો ઉછાળે થોડો થોડો માલ કાઢી નાખવો જોઈએ અને આ બાબત મિત્રો હું સિઝન શરૂ થઈ ત્યારથી જ કહેતો આવું છું. એટલે હાલ પૂરતું તો કોઈ મોટી તેજી થઈ જાય એવું કારણ આપણી પાસે ઉપલબ્ધ નથી અને ટેકાના ભાવ માટે કમસે કમ હજુ 10 જૂન સુધી રાહ જોવી પડે એવી શક્યતા છે, કારણ કે 4 જૂને કેન્દ્ર સરકારની જે ચૂંટણી છે એનું પરિણામ ન આવે ત્યાં સુધી કોઈ સરકાર ટેકાના ભાવનો નિર્ણય ન લઈ શકે. લેવો હોય તો મતદાનનો છેલ્લો દિવસ હોય એ પછી લઈ શકે, પણ એ પહેલા હજી આપણે 20 મે સુધી તો કમસે કમ રાહ જોવી જ પડે, પણ માનવામાં એવું નથી આવતું. સામાન્ય રીતે જૂનમાં જ જાહેર થતું હોય છે, છતાંય ખેડૂતોના હિતમાં સરકાર મેના અંતમાં જાહેર કરે તો એની આપણે સૌએ રાહ જોવાની રહેશે. આ વિડીયોની અંદર બસ આટલી જ વાત કરીશ, ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.